હેલો ફ્રેન્ડ્સ, આમ તો ઘણા બધાએ પ્રશ્ન કર્યો, પણ વિસ્તરણ કરી અને જવાબ લાવ્યો. ટેસ્ટના બધા એક્ઝામ્પલ ઘણા બધાએ સોલ્વ કર્યા, પણ જે અથવા આપવામાં આવ્યું હતું એટલે મારે જે કઢાવવું હતું એવા સારા સારા દાખલા ગણ્યા નથી. એટલે અથવા ન આપવામાં આવે તો તમે બધા દાખલાને ન્યાય આપો એવું લાગે છે. હવે જોઈએ આપણે એને ગણવાની પદ્ધતિ. ખાલી એક વિદ્યાર્થી આઈ થિંક રિદ્ધિ પટેલ, એના સિવાય કોઈને આનો સારો આઈડિયા આવ્યો નથી. દસનો વર્ગ એટલે 100 આવે, 25નો વર્ગ એટલે 625, 41નો વર્ગ એ બાજુમાં આપણે કરી જુઓ, અહીંયા 6નો વર્ગ એટલે 36 આવે, 8નો વર્ગ એટલે 64, 64 ને 36 તો કે 100 થાય, એ બાજુમાં દેખાય છે. એટલે આપણને એક વિચાર આવે કે ડી ઇક્વલ પહેલું સ્ટેપ 6નો વર્ગ વત્તા 8નો વર્ગ, 7નો વર્ગ વત્તા 24નો વર્ગ, 9નો વર્ગ વત્તા 40નો, અને 8નો વર્ગ રહેવા દઈએ, 24નો વર્ગ રહેવા દઈએ અને 40નો વર્ગ રહેવા દઈએ, 10નો વર્ગ, 25નો વર્ગ અને 41નો વર્ગ, અને બંધ કરી દઈએ. એટલે આમ કર્યું શું ભાઈ? તો કે C1માં C1 પ્લસ C2, C1માં C1 પ્લસ C2 ઇક્વલ ટુ, એટલે કે C2ને એક વડે ગુણી C1માં ઉમેર, C2ને એક વડે ગુણી C1માં ઉમેરતા એટલે ગુણધર્મ 6 કહેવાય. છેલ્લો પ્રમેય ગુણધર્મ 6, કોઈ પણ સ્તંભ કે હારને K વડે ગુણી અન્ય સ્તંભ કે હારમાં ઉમેરવાથી કોઈ ફેર પડતો નથી. આ જે સાદુરૂપ છે બાજુમાં સમજી લેવો, કે 36 ને 64 એટલે 100 આવે, એટલે 10નો વર્ગ લખી દેવા. આ 7નો વર્ગ આવે એટલે 49 વત્તા 576 એટલે 625, પછી આ 81 આવે ને 4 6 1600 એટલે 1681. આ જોઈશું તો 25નો વર્ગ, અને આ જોઈશું તો 41નો વર્ગ, 41 ગુણ્યા 41, 1 4 ને 4 8 ને 4 6 1681 બરાબર, એટલે આ થાય 625 એટલે કે 25નો વર્ગ, આ થાય 1681 એટલે કે 41નો વર્ગ, અને વચ્ચે 8નો વર્ગ, 24નો વર્ગ, 40નો વર્ગ, 10નો વર્ગ, 25નો વર્ગ, 41, 41નો વર્ગ. એટલે ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે C1 = C2. એટલે બે સ્તંભના ઘટકો સમાન છે એટલે C1 = C3, અને પ્રમેય 3 પૂર્વધારણા 3 ગુણધર્મ, બે સ્તંભ અથવા તો હાર સમાન હોય તો એનું મૂલ્ય 0 બને છે, એટલે C1 = C3 એટલે ઇક્વલ ટુ 0. એટલે સાબિત થઈ બે સ્ટેપમાં ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ RHS. વિદ્યાર્થી છે જેને આવું લખ્યું છે, બાકી બધાને ખબર નથી, તો આ જરા ધ્યાન રાખો એટલે એ રીત ખબર પડે. કેટલાક પ્રશ્નો એવા હોય કે ગણ્યા વગર કોઈ પુસ્તકમાંથી લીધા હોય, દાખલા કુમારમાંથી દાખલા આપણે લઈ લઈએ છીએ પણ ચેક કરવા નથી રહેતા, તો મુશ્કેલી પડે. મને એમ કે 0 આવી જશે, પણ પછી ખ્યાલ આવે 27ને બદલે 28 જોઈએ તો 14 કોમન નીકળે, અથવા 7, એટલે એ રીતે સ્તંભ સરખા આવે ને 0 આવે એટલે યાદ.
એક બે વિદ્યાર્થીઓને ભૂલ પણ મળી ગઈ, જેણે ગણવું એને ભૂલ પણ મળી ગઈ, કારણ કે એનું સાદરૂપ આપો એટલે જવાબ ના, સાદરૂપ આપવાનું ના હોય, ભ્રમેથી જ કરવાનું, ભ્રમેથી જ કરવાનું. રાઈટ, હવે આ જોઈશું આપણે, અને રકમ મોટી છે, આ માર કાઢી નાખવું પડશે. LHS equal to A plus BX, AX plus B, U, C plus DX, CX plus D, V, P plus QX, PX plus Q, and W equal to. હવે અહીંયા સીધો પ્રહાર અહીં કરવાનો, હવે હું માઇનસ બી એક્સ કરી ઉપર મૂકી દઉં એટલે સીધું કામ થઈ જાય, એટલે કે બીજી હાર જે છે સીધું પ્રમેય વાપરવું પડશે આપણે. બંધ કરી દો, પ્રમેય વાપરીએ આપણે. આર ટુ ને માઇનસ એક્સ વડે ગુણો, ખાલી આટલું વિચાર, તો માઇનસ બી એક્સ ઉપર જતા તો બી એક્સ કેન્સ, માઇનસ ડીએક્સ ઉપર જતા તો ડીએક્સ કેન્સ, માઇનસ ક્યુ એક્સ ઉપર જતા તો ક્યુ એક્સ કેન્સ, એટલે માઇનસ એક્સ વડે ગુણી ઉપર મૂકી દઈએ આપણે, અને જે છે એવું જ લખી, એટલે થોડો અંદાજ આવે આજે ક્રિયા છે એ કેવી, તો કે આર ટુ ને માઇનસ એક્સ વડે ગુણી અને આર વન માં ઉમેરતા, અને લખવાનું કેમ, તો કે આર વન માં, આર વન રાઈટ, આર વન માં આવું લખો, એટલે કે એ પ્લસ બી એક્સ તો છે માઇનસ, એને આર ટુ ને એક્સ વડે ગુણો એટલે એ એક્સ સ્ક્વેર થયું માઇનસ બી એક્સ, પછી આ થયું સી પ્લસ ડી એક્સ તો છે માઇનસ સી એક્સ સ્ક્વેર અને માઇનસ ડી એક્સ, પી પ્લસ ક્યુ એક્સ માઇનસ પી એક્સ સ્ક્વેર અને માઇનસ ક્યુ એક્સ, અને એને બંધ કરી દો. હવે આ છે એ એક્સ પ્લસ બી, અને આ છે સી એક્સ પ્લસ ડી, અને આ છે પી એક્સ પ્લસ ક્યુ, અને યુ વી ડબલ્યુ. ચાલો અહીંયા હવે ફાયદો તમને દેખાશે કે ભાઈ બી એક્સ કેન્સલ, અહીંયા ડી એક્સ કેન્સલ, અને અહીંયા ક્યુ એક્સ કેન્સલ, ઇક્વલ એ કોમન વન માઇનસ એક્સ સ્ક્વેર, અહીંયા સી કોમન વન માઇનસ એક્સ સ્ક્વેર, તમારે બહુ સમજાવવું ના પડે શું થયું, આ પી ઇન્ટુ વન માઇનસ એક્સ સ્ક્વેર, અહીંયા એક્સ પ્લસ બી યુ, સી એક્સ પ્લસ ડી વી, પી એક્સ પ્લસ ક્યુ ડબલ્યુ, બંધ કરી ઇક્વલ ટુ વન માઇનસ એક્સ સ્ક્વેર કોમન, બાકીનું થશે એ એ એક્સ પ્લસ બી યુ, સી સી એક્સ પ્લસ ડી વી, અને પી પી એક્સ પ્લસ ક્યુ અને ડબલ, બંધ. ફરી એક વાર આર ટુ ને માઇનસ એક્સ વડે ગુણી ને આર વન માં ઉમેરી દે એ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ માઇનસ સી એક્સ સ્ક્વેર માઇનસ ડી એક્સ માઇનસ પી એક્સ કે માઇનસ ક્યુ એક્સ, આર વન તો જે છે એ જ રહે, તો બી એક્સ કેન્સલ, બંનેમાંથી એ કોમન વન માઇનસ એક્સ કે, આ બંનેમાં ડી એક્સ કેન્સલ, અને સી કોમન વન માઇનસ એક્સ કે, પી ક્યુ એક્સ કેન્સલ, પી કોમન વન માઇનસ એક્સ કે, વન માઇનસ એક્સ કે આર વનમાંથી કોમન લઈ લખો અહીંયા કે આર વનમાંથી, આર વન માંથી
1 minus x square सामान्य હવે જે બાકી રહ્યો તો ધ્યાનથી જવાબ સામે જુઓ કે એસીપી આવી ગયા અને યુવીડબલ્યુ આવી ગયું નીચે વચ્ચે કંઈક ખૂટે તો એનું કામ કરી ના તો કે આર1 ને -x વડે ગુણી આર2 માં ઉમેરો એટલે કામ થઈ જાય તો લખો કે કોણ તો LHS equal to A C P અને ઓછા AX આવી ગયા એટલે B થઈ ગયું ઓછા CX આવી ગયા એટલે D થઈ ગયું તો જે ભૂલ કરી એ પાછી સુધારો તો 1 minus x square બહાર છે લખવાના રહી ગયું 1 minus x square પછી આવશે કે ભાઈ A C અને P A C P પછી અને x વડે ગુણી માઈનસ AX થઈ ગયા એટલે B થઈ ગયા માઈનસ CX થઈ ગયા એટલે D થઈ અને આવી માઈનસ PX નીચે ગયા એટલે Q થઈ અને W એવું શું કરું ગોલ્ડ આર એટલે હોવું જ જોઈએ ક્રિયા લખી દો કે આવી ક્રિયા કઈ કરે એસીપી પીડી ક્યુ યુવી ડબલ્યુ ઓકે તો આવી ગયો તો કે માઇનસ એક્સ અહીં ઉમેરે દેટ મીન્સ આર વન ને ઓછા એક્સ વડે ગુણી અને આર ટુ માં ઉમેરતા અને લખ્યું આર ટુ કારણ આર ટુ માં શું લખ્યું તો કે આર વન ને ઓછા એક્સ વડે ગુણો ઓછા એક્સ અહીં ઉમેરો ઓછા સી એક્સ અહીં ઉમેરો ઓછા પી એક્સ અહીં ઉમેરો ઓછા એક્સ ગા બી ઓછા સી એક્સ ગા એટલે ડી ઓછા પી એક્સ એટલે ક્યુ એસી પી બી ડી ક્યુ અને યુવી ડબલ્યુ અને જવાબમાં જોયું રાઈટ છે એટલે આ રીતે સોલ્વ થાય સહ અવયવો જોવાના છે નિશ્ચય